નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. આપની સાથે હું છું ઝરણા. સમાચારો સુરતથી. સાધુ વેશમાં આવેલા બે શખ્સોએ પડાવ્યા રૂપિયા. એક યુવાન પાસેથી 15,000 પડાવી લીધા આ સાધુએ. પલસાણાના કરણ ગામની આ ઘટના. જે દુકાનમાં કારીગર એકલો જાણી, કારીગરો ઉઠાવ્યો લાભ. પોલીસે મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. સીસીટીવીમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એ સાધુએ એક યુવાન પાસેથી 15,000 રૂપિયા પડાવ્યા અને યુવાને પણ આવેશ વશ તેને 15,000 રૂપિયા આપી દીધા. ત્યારબાદ આ સાધુ ત્યાંથી પલાયન થઈ ગયો. જોકે સીસીટીવીના આધારે પોલીસે આ સાધુની ધરપકડ કરી લીધી છે. દક્ષિણા માંગી, ડરાવી ધમકાવી આ યુવાન પાસેથી આ સાધુએ પૈસાની ઉઘરાણી કરી. આ યુવાન જે છે તે એક દુકાનમાં કારીગર તરીકે નોકરી કરે છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કેતન પટેલ આપી રહ્યા છે. કેતન, શું હતી આખી ઘટના? સુરત જિલ્લા વલસાડ તાલુકાના કરણ ગામના સાધુના વેશમાં બે હિસ્સામાં એક યુવાન પાસેથી 15,000 પડાવવાના ખેલમાં હતા. પરંતુ દુકાનમાં કારીગર એટલે જાણે કારીગરનો લાભ ઉઠાવ્યો હતો સાધુએ. પછીથી ખબર પડતા આ સાધુને દોરાઈ કરી હતી. લોકોએ ભેગા મળી લે હાલ તો પોલીસે સોંપ્યો છે અને સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થવા પામી છે. જી જી કેતન, આભાર. તો સાધુએ ડરાવી ધમકાવીને નાણા પડાવ્યા એક યુવાન પાસેથી. જો કે સીસીટીવીના આધારે આ સાધુની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને સાધુઓ ઝડપાઈ ચૂક્યા છે, જેણે દક્ષિણાના નામે યુવાને ડરાવી ધમકાવી તેની પાસેથી 15,000 રૂપિયા પડાવ્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. ત્યારે હાલ આ મામલે બંને સાધુની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ સાધુએ દક્ષિણાના નામે યુવાને ડરાવી ધમકાવી તેની પાસેથી 15,000 રૂપિયા પડાવી લીધા.